જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવમાં હવે આપણે લાસ્ટ સાયનો બેક્ટેરિયા બીજી પણ કહી શકાય. સાયનો બેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ખાસ મહત્વનો ફાળો આપે છે. છેલ્લો પકડો આપ્યો છે, સ્વયંપોષી સૂક્ષ્મજીવો છે. જે જલીય તેમજ સ્થલીય એમ બંને નિવાસ સ્થાનોમાં નાઇટ્રોજન સ્થાપન નું કાર્ય કરે છે. બંને નિવાસ સ્થાનોની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરવા સાથે સંકળાયેલા યાદ રાખવાના સાયનોબેક્ટેરિયા જલીય અને સ્થલીય એમ બંને નિવાસ સ્થાનોની અંદર સાયનોબેક્ટેરિયા અગત્યનો ફાળો આપ્યો. હવે આ સાયનોબેક્ટેરિયાની ફિગર તમને યાદ હોય તો આ ટાઈપનો તમારા એક પ્રકારની ચેપ્ટર નંબર 2 ની અંદર 11 સાયન્સ આવી એક આકૃતિ હતી એમ. તો આ બેક્ટેરિયાની અંદર એક વિશિષ્ટ પ્રકારનો કોષ હોય, એ કોષના નામ આપવામાં આવે અભિકોષ. બસ આ અભિકોષ નાઇટ્રોજન સ્થાપન નું કાર્ય કરે છે. એના બિનાની આકૃતિ છે, એના બિના બીજી એ કહેવાય. વાય એના બિનાની અંદર એક જ માત્ર એવો કોષ હોય જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય ના કરી શકે, બાકીના તમામ કોષોમાં હરિતકણ હોય. અભિકોષમાં ખાલી હરિતકણ ના હોય. અભિકોષને હિટરોસિસ્ટ કહેવાય. તો અભિકોષ મૂળભૂત નાઇટ્રોજનના સ્થાપન સાથે સંકળાયેલો કોષ કહેવાય. એટલે કઈ કઈ બીજી અગત્યનો ફાળો આપો તો એક્ઝામ્પલ તરીકે બીજી એનું લેવું હોય તો નોસ્ટોક, એના બીના અને ઓસિલેટોરિયા આ ત્રણ બીજી એ તમારે યાદ રાખવાની છે. અગત્યનો ફાળો આપો નાઇટ્રોજનનું સ્થાપન કરો વિસ્તૃત રૂપે એમ, એના વિના નોસ્ટોક. ડાંગરના ખેતરોમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે મોસ્ટ આઈએમપી નીટ માટે ડાંગરના ખેતરોમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ખૂબ જ ઉપયોગી છે. ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી સૂક્ષ્મજીવનું નામ આપો તો સાયનોબેક્ટેરિયા તમારે નીલહરિત લીલ પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યનો ઉમેરો કરી નીલહરિત લીલ પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરી ભૂમિની ફળદ્રુપતા વધારે છે. તો આ બધા એના સામાન્ય વિધાન થયા. આ સેન્ટેન્સ ફરી એક વાર કહી દઉં છું, ડાંગરના ખેતરોમાં શ્રેષ્ઠ જૈવિક ખાતર તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે, અને બીજી એની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરતા કોષનું નામ આપો તો હિટરોસિસ્ટ અથવા તો અભિકોષ. આખી બીજી એમાં ક્લોરોફિલ હોય એટલે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવો, પણ માત્ર એક બીજી એનો એક જ કોષ એવો હોય કે જેમાં હરિતકણ ના હોય એટલે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી શકતો નથી. બસ એ કોષના નામ આપવામાં આવે અભિકોષ, જે વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરવા સાથે સંકળાયેલો કહેવાય હિટરોસિસ્ટ અથવા તો અભિકોષ તરીકે ઓળખવામાં આવે.
આમાં સહજીવનમાં શું આવે, કેમ ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. એ સાયનોબેક્ટેરિયામાં ખાસ કરીને યાદ રાખવાના તમારા નોસ્ટોક અને એનાબીના, આ બે યાદ રાખવાના. આ બે બેક્ટેરિયા ખાસ જૈવિક ખાતર તરીકે ઉપયોગી કહેવાય. હવે તમે દાખલા તરીકે એજોલા વિશે તમને ખબર હશે, એજોલા નાનામાં નાની જલીય ત્રિઅંગી વનસ્પતિ છે. એજોલાના વર્ણમાં એના બીના નામની બીજી સહજીવી તરીકે હોય છે. હવે એજોલાના પર્ણમાં એના બીના નામની બીજી સહજીવી તરીકે, એના બીનાનું કાર્ય, એના બીનાનું હિટ્રોસિસ્ટ હોય એટલે એનું કાર્ય આપણે કહી દીધું વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરવું. હવે ડાંગરનું ખેતર હોય, હવે એ ડાંગરના ખેતરમાં તમે, ડાંગર એટલે ચોખા, એ ખેતરમાં જો એજોલા ઉગાડવામાં આવે, અમે જલદ છે ડાંગર ચોખા ઉગવા માટે પાણી પુષ્કળ જોઈએ એજોલા, તો આ એજોલાના પર્ણમાં શું હશે, તો આ એજોલાના પર્ણમાં બીજી એ હશે, આ એના બીના છે સમજવા માટે, અને ડાંગર ઉગેલી છે એમ. તો શું થશે, એના બીના નામની જે બીજી છે એના બીનામાં હિટ્રોસિસ્ટ હશે, તે વાતાવરણીય નાઇટ્રોજન જે વાતાવરણમાં વાયુ સ્વરૂપે હોય એ આ એના બીનાના કારણે ક્ષાર સ્વરૂપે સ્થાપિત થાય, નાઇટ્રેટ નાઇટ્રાઇટ એમોનિયાના ક્ષાર. તો આવા ક્ષારો કોને પ્રાપ્ત થાય, ડાંગરને, પરિણામે ડાંગરના ઉત્પાદનમાં વધારો થાય. જો એજોલાને ડાંગરના ખેતરમાં ઉગાડવામાં આવે તો ડાંગરના ઉત્પાદનમાં લગભગ 50% વધારો થાય છે. તો આ એક સહજીવન થયું કહેવાય. કોનું કોનું સહજીવન થયું કહેવાય, આ સહજીવન એજોલા અને એના બીના, આ બેનું સહજીવન થયું કહેવાય. ડાંગરનામાં કોઈ લેવા દેવા નહીં, ખાલી ડાંગરના ઉત્પાદનમાં વધારો થાય એટલે મોસ્ટ આઈએમપી નીટ માટે પૂછાય પ્રશ્ન, ડાંગરના ખેતરોમાં શા માટે એજોલા ઉગાડવામાં આવે છે. મોટામાં નાનામાં નાની જલજ હંસરાજનું નામ આપો તો ત્રિઅંગી વનસ્પતિ એજોલા યાદ રાખવાનું. એના પર્ણમાં એના બીના તરીકે, એના બીના બીજી તરીકે વસવાટ કર, એ એના બીનાની અંદર શું હશે તો હિટ્રોસિસ્ટ, હિટ્રોસિસ્ટ એટલે અભિકોષ, એ અભિકોષનો ગુણધર્મ એ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કર, તો એજોલાના એજોલાનું પર્ણ અને એમાં આવેલી એના બીના, આ બે સહજીવી તરીકે જીવન ગુજારે છે. તો ડાંગર એજોલા ઉત્પાદનમાં 50% જેટલો વધારો થાય, બસ પછી કશું નહીં. હાલમાં આપણા દેશમાં મોટી સંખ્યામાં જૈવ ખાતરો બજારમાં વ્યાપારી ધોરણે પ્રાપ્ય છે. ખેડૂતો તેમનો નિયમિત રીતે ઉપયોગ કરી રહ્યા છે જેથી ખનિજ તત્વોની ભરપાઈ થઈ શકે અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઓછી થાય. ખનિજ તત્વોની ભરપાઈ, અમે વનસ્પતિને સૌથી વધુ માત્રામાં જોઈતા હોય એવા ત્રણ ખનિજ તત્વો યાદ રાખવાના, એન પી અને કે, નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ, એટલે આનું ખાતર એ આવે છે એન પી કે ખાતર. વનસ્પતિને સૌથી વધુ માત્રામાં જોઈતું હોય ને એવું ખનિજ તત્વ નાઇટ્રોજન કહેવાય.
સેકન્ડ નંબરમાં ફોસ્ફરસ અને થર્ડ નંબરમાં પોટેશિયમ. આવા ખનિજ તત્વો જો ભૂમિની અંદર પ્રાપ્ય થાય યોગ્ય માત્રામાં તો વનસ્પતિનો સર્વાંગી વિકાસ થાય. તો ટોપિકનું નામ શું હતું? જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવો. કયા સૂક્ષ્મજીવો જૈવિક ખાતર તરીકે વર્તા? તો બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયા. બેક્ટેરિયામાં કયા ત્રણ કીધા? રાઇઝોબિયમ સહજીવી, મૂળની મૂળ ગંડિકામાં હોય, અને મુક્ત જીવીમાં બે યાદ રાખવાના, એજેટોબેક્ટર અને એજોસ્પાઇરિલિયમ, જે વાતાવરણીય નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે. ફૂગ તરીકે ગ્લોમસ જાતિની ફૂગ યાદ રાખવાની, જે મૂળ સાથે સહજીવી જીવન ગુજારે. ફૂગ મૂળનું સહજીવન શું નામ આપવામાં આવે? માઇકોરાઇઝા અથવા તો કવક મૂળ. બંનેનો રિવર્ટ સારો પ્રાપ્ત થાય છે એ ખાસ યાદ રાખવાનું. મૂળના કારણે વનસ્પતિને કયો ફાયદો થાય? વનસ્પતિના કારણે મૂળને કયા ક્ષારો પ્રાપ્ત થાય? મૂળના કારણે વનસ્પતિ, મૂળના કારણે ફૂગને કયા ક્ષારો પ્રાપ્ત થાય? તો નાઇટ્રોજન યુક્ત ક્ષારો, ખાંડ એટલે કે સુગર, પોષણ, આશ્રય, એ બધું ફૂગને બેનિફિટ થયો કહેવાય. ફૂગના કારણે મૂળને શું પ્રાપ્ત થાય? તો ફોસ્ફરસ યુક્ત ક્ષારો પ્રાપ્ત થાય, શુષ્કતા સામે લડત પ્રાપ્ત થાય, મૂળમાં રોગકારક રોગકારકો સામે બચાવ થાય, સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ થાય, એ બધા ફાયદા તમારે સમજાવી દેવાના. અને સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે, તો એ સૂક્ષ્મજીવો જ કહેવાય. જલીય સ્થળીય બંને નિવાસસ્થાનોમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે. નોસ્ટોક એનાબિના અને ઓસિલેટોરિયા મુખ્ય વિધાન આવી, આ મોસ્ટ એમ્પી વિધાન ડાંગરના ખેતરોમાં ખાલજીગા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. તો આન્સર સાયનોબેક્ટેરિયા, નોસ્ટોક એનાબિના અને ઓસિલેટોરિયા. અને બીજા નંબરમાં ખાસ એજોલા. એજોલા નાનામાં નાની ત્રિઅંગી વનસ્પતિ કહેવાય. અને નાનામાં નાની ત્રિઅંગી વનસ્પતિ એજોલાના પર્ણમાં સહજીવી તરીકે એનાબિના નામની બીજી વસવાટ કરે. એ એનાબિનામાં હિટરોસિસ્ટ નામનો કોષ આવેલો હોય. એ હિટરોસિસ્ટ અથવા તો અભિકોષ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરે. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે હોય, એ નાઇટ્રોજન જમીનમાં આવે. એટલે ડાંગરનું ખેતર, એજોલા અને એનાબિના ત્રણ વસ્તુ ભેગી થઈ. એજોલાના પર્ણમાં એનાબિના નાઇટ્રોજનનું નાઇટ્રેટ નાઇટ્રાઇટ એમોનિયાના ક્ષારમાં રૂપાંતર કરે. આ નાઇટ્રેટ નાઇટ્રાઇટ એમોનિયાના ક્ષાર કોને પ્રાપ્ત થાય? સીધે સીધા ડાંગરને પ્રાપ્ત થાય. એટલે સહજીવન કોનું થયું? તો એજોલાનું પર્ણ અને એનાબિના બંનેનો પ્લસ પ્લસ સિમ્બોલ લાગે. જો એજોલાને ડાંગરના ખેતરમાં ઉગાડવામાં આવે તો ડાંગરમાં લગભગ 50% જેટલો વધારો થાય છે. તો શા માટે એજોલાને ડાંગરના ખેતરમાં ઉગાડવામાં આવે છે? આ એક ક્વેશ્ચન પૂછાય. તો એજોલાના પર્ણમાં સહજીવી તરીકે સાયનોબેક્ટેરિયા વસે છે. અને એ સહજીવી તરીકે વસવાટ કરે એટલે વાતાવરણના અભિકોષ. ખાસ યાદ રાખજો, આખી બીજીએ પ્રકાશ સંશ્લેષણ કરી શકે, ખાલી બીજીએનો એક જ કોષ પ્રકાશ સંશ્લેષણ ના કરી શકે. એ કોષને કહેવાય હિટરોસિસ્ટ અથવા તો અભિકોષ. તો આ સાથે આપણે ચેપ્ટર અહીંયા પૂર્ણ કર્યું. જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવો પણ પતી ગયા, જૈવિક નિયંત્રકો તરીકે પણ સૂક્ષ્મજીવ પતી ગયા, બાયોગેસ આખું લઈ લીધું આપણે, સુએટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કમ્પ્લીટ કર્યું, ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો અને ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, રસાયણો, ઉત્સેચકો અને જૈવિક અણુઓ. આ ચેપ્ટરમાંથી ઓછામાં ઓછા ત્રણ, ઓછામાં ઓછા બે, વધુમાં વધુ ત્રણ બે ક્વેશ્ચન ઓર ત્રણ ક્વેશ્ચન નીટમાં પૂછાશે. એટલે 8 ગુણનું ચેપ્ટર થયું અથવા તો 12 ગુણનું ચેપ્ટર થાય. એટલે મોસ્ટ આઈએમપી આખું તૈયાર કરી નાખજો. બસ બીજું તો કંઈ એક્સ્ટ્રા છે નહીં તમારે. એક સાયનોબેક્ટેરિયામાં બીજું એક ઓલોસીરા કરીને પણ આવે છે. ઓલોસીરા આ પણ બીજી એક છે, એ પણ નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં
ફાળો આપીએ છીએ, એટલે એક ઓલો શીરા પણ તમારે આજે આપવાનો. બીજી હંમેશા પૂરી લીલી ના હોય, એક એક બીજી આવે છે ટ્રાઇકોડેસમિયમ, જે લાલ રંગની બીજી કહેવાય. એટલે બીજી એના ઉદાહરણ તો દગલો છે, બીજી એનો એક લેક્ચર આખો થશે. બીજી તો બીજી એમાં બીજી હંમેશા ગોરી લીલી હોતી નથી. એક્ઝામ્પલ ટ્રાયકોડેસમિયમ, તે લાલ રંગની બીજીએ છે. સમુદ્રના પાણીના રાતા રંગ માટે તે જવાબદાર છે. આ એક એક્સ્ટ્રા યાદ રાખજો. જનરલી શું કહીએ આપણે, બ્લુ ગ્રીન આલ્ગી, પૂરી લીલી લીલ અથવા નીલ હરિત લીલ, પણ હંમેશા પૂરી લીલી હોતી નથી. જેમ કે એક્ઝામ્પલ તરીકે બીજી એમાં ટ્રાયકોડેસમિયમ યાદ રાખવાનું, એ લાલ રંગની બીજી એ સમુદ્રના પાણીના રાતા રંગ માટે જવાબદાર છે. જેમ ડાયનોફ્લેજેલેટ્સમાં હતું ગોનિયોલેક્સ, લાલ ડાયનોફ્લેજેલેટ્સ, એ પણ સમુદ્રના પાણીના રાતા રંગ માટે જવાબદાર હતું. તો આ સાથે ચેપ્ટર નંબર 10 અહીંયા કમ્પ્લીટ થઈ ગયું કહેવાય. આઠમા નંબરનો ભાગ રાખજો, આઠ ભાગમાં પૂરું થયું. બીજીના ઉદાહરણમાં તમારા જો ઉમેર જવા હોય તો બીજી એ કરી સેપરેટ લખી નાખો. આટલો બીજી એ નોસ્ટોક એના બીના ઓસિલેટોરિયા ઓલોસિરા ટ્રાયકોડેસમિયમ, આ ચાર જે છે ને એ નીલ હરિત હોય રંગમાં. એટલે સમુદ્રના પાણીના રાતા, સમુદ્રના પાણીના રાતા રંગ માટે જવાબદાર એક તો આ બીજી એક કીધી ટ્રાયકોડેસમિયમ, બીજી લાલ 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 રંગના ડાયનોફ્લેજેલેટ્સ ગોનિયોલેક્સ, અને ત્રીજા નંબરમાં ખાસ યાદ રાખજો ડાયટમ્સ રોટિસ્ટા છે. ડાયટમ્સ તો તમારે આવી ગયું ક્રાઇસોફાઇટસની અંદર. ક્રાઇસોફાઇટસમાં ડાયટમ્સ, ડાયનોફેજરેટ્સમાં ગોનિયોલેક્સ જે લાલ રંગના કહેવાય, અને ટ્રાયકોડેસમિયમ એ બીજી એ કહેવાય. આ બીજી એ છે, આ બંને પ્રોટિસ્ટામાં લઈ લેવા. ગોલ્ડન આલ્ગી, સુવર્ણ લીલ અથવા સોનેરી લીલ, આટલું લખીએ આપણે ચેપ્ટર ક્લોઝ.